खोराक खूब महत्व है जेम जीवन चलावा अपने हवा पानी जोईए पौष्टिक आहार कि जे आहार माथी आपणने विशिष्ट प्रकारना प्रोटीन विटामिन्स मळता रहे बराबर छे। एवी ज रीते आपणे जोईए ने तो स्वाद स्वादेंद्रिय खबर छे ने, हाँ तो स्वाद ए पण बहु ज महत्वनो फाळो छे अने बधा ज स्वाद आपणे खावा जोईए बधा ज। तो कई रीते शुं छे ए आपणे पहेला एक वार्तामां जोईशुं शुं छे वार्तानुं हेडिंग बधा स्वादનો વ્રત બરાબર। સ્વાદ એટલે આપણી જીવવા ઉપર અમુક વસ્તુ પડે છે એનો કેવો કડવો તીખો તુગરો મીઠો મોળો કયો સ્વાદ છે એ આપણને તૈયારીમાં ખબર પડી જાય છે। બહુ તીખું હશે ને તો તૈયારીમાં આપણે એમ કરીશું બરાબર ને, હા તો આ બધા સ્વાદ છે એ સ્વાદ સાથે શું આ મસાલિયાનો શું સંબંધ અને એ પણ રંગબેરંગી જોઈએ આપણે હા ને। તો જુઓ સરસ મજાની વાર્તા છે, શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે છે। તમારા ઘરે પણ હશે, મમ્મી અગિયારસનું વ્રત કરતા હશે, કોઈકના મમ્મી સોમવારનું કરતા હશે, કોઈ પૂર્ણિમાનું કરતા હશે, કોઈ નવરાત્રી કરતા હશે બરાબર। અનેક પ્રકારના આપણા તહેવારો હોય છે અને વાર પણ હોય છે, તિથિઓ પણ હોય છે, એ અનુસાર આપણે જાત જાતના વ્રતો કરતા હોઈએ છીએ। તો અહીં બધા વ્રત કરે છે એવું વ્રત કરવાનું જોઈને શિરીન એક દિવસ જાહેર કરે છે કે મારે પણ હું પણ વ્રત કરીશ। એટલે તેણે ઘરમાં કે બધાને કહી દીધું કે હું વ્રત કરીશ ને મારે હવે વ્રત કરવું છે। એટલે મમ્મીએ પૂછ્યું, ઓહો એમ કયું વ્રત, તારે કયું વ્રત કરવું છે? શિરીને જે ખૂબ વિચાર કર્યો, તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા, છેવટે તેણે ગોઠવીને કહ્યું ગળ્યું વ્રત। હવે આવું કોઈ વ્રત હોય ગળ્યું વ્રત? આપણે ગૌરી વ્રત કરીએ છીએ, જયા પાર્વતી વ્રત કરીએ છીએ બરાબર, શ્રાવણ મહિનો કરીએ છીએ, અધિક મહિનો કરીએ છીએ, કોઈ ચતુર્માસ કરે છે, કોઈ અન્નપૂર્ણાનું વ્રત કરે છે, કોઈ શુક્રવારનું સંતોષીમાનું વ્રત કરે છે, કોઈ સાંઈબાબાનું વ્રત કરે છે, પણ આ કેવું વ્રત? ગળ્યું વ્રત, ગળ્યું વ્રત તે કેવું હશે? શિરીને ખૂબ વિચાર કરીને જે ગળ્યા વ્રતનું કહ્યું એટલે એની મમ્મીએ પૂછ્યું, એટલે શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ। એને કીધું કે મારે એવું વ્રત કરવાનું કે હું આજે માત્ર ગળ્યું વસ્તુ ખાઈશ। મમ્મી કહ્યું સારું ભલે। પછી મમ્મીએ તો હવે ગળ્યું વ્રત કરવાનું છોકરીએ નક્કી કર્યું છે એટલે મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર બનાવી બરાબર, દૂધપાક બનાવ્યો અને શિરીન બહેન તો શીરો પણ જમ્યા, ખીર પણ ખાધી, દૂધપાક પણ ખાધો, ઘરના બધાએ પણ થોડું થોડીની સાથે સાથે શીરો લીધો અને દૂધપાક લીધો, ખીર ખાધી બધાએ પણ। શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ જ મજા આવી ગઈ એટલે એક દિવસ તો એનો નીકળી ગયો ગળ્યું વ્રત કરવાનો, એટલે રાત્રે પાછું એને જાહેર કરી દીધું કે હું આવતીકાલે મારે ખાટું વ્રત કરવું છે। મમ્મી થોડા મૂંઝાયા કે હવે ખાટું વ્રતમાં એને શું ખવડાવીશ, પણ કહે છે કે ઠીક છે। બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, બે દિવસ પહેલાં એમણે દહીં મોળવ્યું હતું એ દહીંની એમણે કઢી બનાવી, સાથે સાથે ખાટું વસ્તુ જ ખાવાની છે એટલે સંતરા લાવ્યા, કાચી કેરી આપી, લીંબુ આપી બરાબર। શિરીને તો પહેલાં કઢી બરાબર ગટગટાવી દીધી, શિરીને બહુ બધા સંતરા પણ ખાધા અને કેરી પણ કટકા કરીને ખાધી। હવે એના દાંત ખાટું ને ખાટું આખો દિવસ આપણે ખાઈએ તો દાંત કેવા થઈ જાય, ખાટા થઈ જાય એટલે ખટાઈ ગયા એના દાંત। એટલે એને મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટીને તેનો રસ ચટાય, લીંબુ ખાટું છે પણ એના પર મીઠું મરચું નાખીને તેનો રસ ચટાય? મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય, તે વ્રત ખાટાનું લીધું છે તો તારાથી મરચું મીઠું ન ખવાય। શિરીને ખૂબ જ ચૂસ્યું બરાબર, એટલે લીંબુ બરાબરનું ચૂસી લીધું એને, ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી અને સાંજે થોડા થોડા સંતરાનો રસ પીધો, મમ્મીએ લીંબુ આથી લીધા। મમ્મીએ શિરીને પૂછ્યું કાલે કોઈ વ્રત છે તારે? તો કે કયું વ્રત છે? શિરીને થોડો વિચાર કર્યો અને પછી કહ્યું તીખું વ્રત છે મારે, પહેલું એને કયું કર્યું ગળ્યું, પછી ખાટું કર્યું અને હવે ત્રીજા દિવસે એ તીખું વ્રત લે છે। એટલે મમ્મી થોડા પાછા ચિંતામાં થઈ ગયા કે તીખું તો એટલું ન ખવાય, ગળ્યું કદાચ આપણે ખાઈ શકીએ પણ એકદમ તીખું તો ન જ ખવાય, એટલે કે છે વાર સારું ઉગે। એટલે મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા, મમ્મીએ આદુની કતરણ, આદુમાં પણ તીખાશ હોય છે બરાબર ને, તો કે એ પણ તળી, પછી શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ ગઈ કારણ કે તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચા અને આદુની કતરણ લીધા છે। થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી, તે પછી મરચાનું પટકું ભર્યું, શિરીના નાક અને આંખમાં
આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ પણ એના લાલ લાલ થઈ ગયા. જો એ આપણે ટેક્સ્ટ બુકમાં એ તમને જોવા બી મળે છે. પછી તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા, માથાના વાળ પણ જાણે ઊંચા થઈ ગયા. સિરીને બે પવાલા, પવાલા એટલે ગ્લાસ, બે ગ્લાસ પાણી પીધું. મમ્મી કહ્યું ચમચી મધ ચાટી લે, તને તીખું લાગ્યું છે તો ચમચી મધ ચાટી લે. સિરીને કહ્યું કે મધ ખવાય કરું, વ્રતમાં ચટાઈ કરું. મમ્મી કહ્યું હા, વ્રતમાં મધનો ભાગ ના, આપણે કોઈ પણ ઉપવાસ કરીએ છીએ ને એમાં મધ તો આપણે ખાઈ શકીએ છીએ. એટલે સિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું, એની જીભ પર ઠંડક થઈ. મધ આપણને ઠંડક આપે છે, એના ગળાને પણ સારું લાગ્યું, અને એની આંખમાંથી જે મરચા અને આદુની કતરણ ખાવાથી જે આંસુ આવ્યા હતા એ પણ હવે પાણી અટક્યા હતા. એટલે હવે દાદીએ કહ્યું બસ બેટા, આ ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. તે આ ત્રણ વ્રત કરી લીધા, પણ હવે કોઈ વ્રત કરતી નહીં, વ્રત લંબાવવાની જરૂર નથી. સિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને, મેં જે આજે વ્રત લીધું છે એ પૂરું તો કરવું પડે. મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય, ખજૂર પણ ખવાય. બરાબર, સિરીન પવાલું દૂધ અને બે પેસી ખજૂર પણ ખાઈ ગઈ અને સૂઈ ગઈ. પછીના દિવસે સિરીને મમ્મીને કહ્યું વ્રત કરું કે ના કરું. મમ્મીને પૂછે છે, મમ્મી કહ્યું તારી મરજી, કોઈ ફોર્સ કરતા નથી એને. મમ્મી સિરીને કહ્યું ભલે આજે હું છેલ્લું વ્રત કરું. ખૂબ ગળમાં થાલ પછી તેને કહ્યું કે આજે કડવું વ્રત કરું, કડવું વ્રત લઈ લો છું. મમ્મી કહ્યું છે ઠીક છે, અને મમ્મી કશી વાતથી ના નથી પાડતા. બરાબર, પણ આવા વ્રત કરવાથી હવે એને શું થશે એ જોજો. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું, કારણ કે એમાં ગળ્યું એનું નહોતું, એટલે તો કડવું જ ખાવું હતું. એટલે પછી મમ્મીએ શું કર્યું, લીમડાના પાનનો રસ પણ કાઢી રાખ્યો. ઘરમાં બધાએ પણ નરણે કોઠે એટલે ખાલી પેટે, આપણે રાતે સૂતા હોય સુતી વખતે લાસ્ટ જે જમ્યા હોય અને એના પછીના સવારે ઉઠે ત્યાં સુધી બીજું કંઈ મોંમાં ન મૂક્યું હોય અને સીધું જે પીએ એને નરણે કોઠે કહેવામાં આવે. અને બધાએ કારેલાનો રસ ચમચી ચમચી બધાએ પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક પણ લીધું. સિરીને એક ફોડું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ લીધો. એનું મોઢું બગડી ગયું, કારણ કે આપણને કડવું વધારે ભાવતું નથી. આપણે થોડું તીખું ખાઈએ છીએ, ખાટી ખાઈ લઈએ છીએ, થોડું ગળ્યું પણ ખાઈ લઈએ છીએ, પણ કડવું વધારે કોઈને ભાવતું નથી. સિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી બેટા. તે ત્રણ વ્રત પૂરા કર્યા, પણ હવે ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું બધા શાક એક સાથે જમવાનું વ્રત પણ થાય. સિરીને પૂછ્યું એ કઈ રીતે. મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તૂરું અને કડવું એમ બધું જ જમવાનું. સિરીન ખુશ થઈ ગઈ. એણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાસ અને ઉપવાસ આમ બધા જ સ્વાદને એણે માણ્યા. એટલે કે આપણે કંઈક એક ધારું ગળ્યું નથી ખાવાનું, તો એક ધારું આપણે તીખું પણ નથી ખાવાનું, પણ આપણા રોજના જમવામાં થોડી થોડી માત્રામાં દરેક વસ્તુ હોવી જોઈએ, તો જેથી આપણને સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળી રહે અને આ દરેક સ્વાદ આપણને જળવાઈ રહે. નહીં તો પછી ગળ્યું કાયમ તમે ગળ્યું ખાશો પછી ગળ્યાથી એટલા ધરાઈ ઓચાઈ જશો જેને કહીએ કે પછી આપણને એનાથી નફરત થઈ જાય. એ વસ્તુ આપણે ક્યારેય આપણે ડીશમાં મૂકવાનું મન ન થાય. બીજું કે જે ગળ્યું ખાઈએ ગોળ છે એ આમ સારો છે, ખાંડ કરતાં શરીર માટે ગોળ સારો હોય છે. એટલે થોડો થોડો ચમચી ચમચી જેટલો દરેક દિવસમાં દાળ સાથે કે શાક સાથે એ ગોળ તમારા શરીરમાં જાય તો એ તમને પોષણ આપે છે. બરાબર છે, તો એવી જ રીતે તમે એટલું ગળ્યું ખાશો અને પછી તીખું ખાશો ત્યારે તમને એટલો આનંદ થશે તીખું ખાવાનો, પણ તીખું કંઈ કાયમ ન ખાઈ શકીએ, એટલું બધું તીખું ન ખાઈ શકીએ. આપણે માપનું દરરોજ આપણા ઘરમાં જે બને છે એ તો ખાઈએ છીએ, તો એ પ્રમાણનું તીખું હોવું જોઈએ, પણ દરરોજ એક જ દિવસમાં આપણા આ બધા જ સ્વાદ આપણા બધા જ રસ આવવા જોઈએ. અને આ બધા રસ હોશે તો જ તમારો દરરોજનું, નહીં તો તમે તમારી બોડી ગેલી થઈ જશે, કોઈને ચક્કર આવશે. બરાબર, કોઈને મીઠું નહીં મળે તો ચક્કર આવે, કોઈ વધારે ગળ્યું ખાઈ લેશે તો ચક્કર આવશે, કોઈ તીખું ખાઈ જશે વધારે તો એને શરીરમાં ઊંઘવા પડશે, આંખ લાલ થઈ જશે, આ બધી તકલીફ થશે. એટલે યોગ્ય માત્રામાં યોગ્ય સ્વાદ આપણે યોગ્ય રસ ખાવો જોઈએ. અને એટલા જ માટે આપણે થાળીમાં વિવિધ શાક હોય છે, એ શાકમાં મરચું થોડું હોય છે, થોડું મીઠું હોય છે, ઘણા શાકમાં ખટાશ માટે ટામેટું પણ નાખીએ છીએ, તો એવી જ રીતે દાળમાં આપણે કોકમ, લીંબુ, બરાબર, આંબલી અને ગળપણ માટે ગોળ કે ખાંડનો ઉપયોગ કરીએ છીએ. એમ આપણા દરરોજના ભાણામાં, આપણા દરરોજના જમવામાં આ બધા રસ હોય છે. ક્યારેક ક્યારેક આપણે તુરા પદાર્થો પણ ખાઈએ છીએ, હરડે ને બધા છે એ આપણા તુરા પદાર્થો છે, આંબળું છે એ પણ થોડું ખાટું છે, થોડું તુરું છે, તો આ પદાર્થો પણ આપણા શરીર માટે ઘણા સારા છે, તો એવા તત્વો પણ આપણે ખાવા જોઈએ. બરાબર છે, તો આપણા મસાલિયામાં બીજું જો અજમો, જીરું છે, હા ને, કારણ કે અજમો પણ આપણા માટે ઉપયોગી છે. આપણને પિત્ત થતું હોય તો અજમો અટકાવે છે, પેટમાં દુખતું હોય તો અજમો થોડો ફાકી લઈએ મીઠા સાથે તો પેટનો દુખાવો મટી જાય છે. તો રસોઈ કરતી વખતે જે
વઘાર કરતી વખતે જે બધું જોઈએ છે એ આપણે એટલા માટે જ આપણા ઋષિ મુનિઓ પહેલેથી આપણી પરંપરા છે. હળદર પણ, હા હળદરમાં થોડી તુરાશ હોય છે પણ હળદર શરીર માટે બહુ જ સારી છે. કંઈ વાગ્યું હોય તોય સારી છે અને આમને પણ તમે હળદર ખાઓ તો હળદર તમારે પાચનને પણ શુદ્ધ રાખે છે. બીજું કે તમારા શરીરમાં બહુ જૂની કોઈ વાગ્યું હોય અને એ વારંવાર પાકતું હોય તો પણ તમે લીલી હળદર જ્યારે પણ મળે ત્યારે એને ખાતા રહેશો તો રુચ વેલી આવશે. તો આ આપણું મસાલું છે જે શાક બનાવવામાં ઉપયોગી છે. જોયે છે રસોડામાં કોઈ દિવસ જોયું છે મસાલું? હા ને, ઘણા બધા સ્ટીલનું હોય છે, પહેલાંના જમાનામાં લાકડાનું હતું, હા એલ્યુમિનિયમનું પણ હતું, અત્યારે કાચના પણ આવે છે, ચોરસ પણ આવે છે, ગોળ પણ આવે છે અને એમાં નાની નાની શાક વાટકી હોય છે. એકમાં મમ્મીએ જીરું કાઢ્યું હશે, રાઈ કાઢ્યું હશે, અજમો કાઢ્યો હશે, મેથી પણ હશે, બરાબર. તો આ બધી વસ્તુઓમાં કંઈક તત્વો છે, ઘણા સારા એવા રસો છે જે આપણા પેટમાં જશે અને આપણને એનાથી સારી પોષણ મળશે. તો આપણે પણ આપણે સિરિન જેવું નથી કરવાનું પણ દરરોજ થોડા થોડા માત્રામાં આપણે દરેક રસને માણવાના છે. કુદરતે એ રસો આપણા માટે બનાવ્યા છે. હને તો આજે આપણે આ સિરિનવાળી વાર્તા જોઈ, એના પ્રશ્નો હું PDF દ્વારા મોકલી દઈશ. આગળ આપણે બીજી સરસ કાવ્ય જોઈશું. ઓકે, બાય વિદ્યાર્થી મિત્રો.